બનાસકાંઠાના કાંકરેજની સરકારી કચેરીમાં પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. પીવાના પાણીનો અભાવ જોવા મળ્યો. શિહોરી મામલતદાર કચેરીમાં પીવાના પાણીની વ્યવસ્થાનો અભાવ. વ્યવસ્થાના અભાવે ભર ઉનાળે અરજદારોને પાણી વગર હેરાન થવું પડ્યું હતું. અરજદારો ઘરેથી પાણીની બોટલ લાવવા મજબૂર બન્યા. મામલતદાર કચેરીમાં રહેલું આરો મશીન શોભાના કાઠિયા સમાન. તાલુકા પંચાયત કચેરીમાં ધૂળ ખાઈ રહ્યા છે આરો મશીન. તો બનાસકાંઠાની કાંકરેજની સરકારી કચેરીમાં પીવાના પાણીનો અભાવ જોવા મળ્યો હતો. અરજદારો વહેલી સવારથી જ લાંબી લાઇનમાં ઉભા રહેતા હોય છે, ત્યારે અરજદારો ઘરેથી પાણીની બોટલ લાવવા મજબૂર બન્યા છે. મામલતદાર કચેરીમાં આરોનું મશીન તો ગોઠવવામાં આવ્યું છે, પરંતુ આ આરોના મશીન હાલ અત્યારે ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે. તાલુકા પંચાયતમાં ધૂળ ખાઈ રહ્યા છે આ આરો મશીન, ત્યારે વ્યવસ્થાના અભાવે ભર ઉનાળે અરજદારોને પાણી વગર હેરાન થવાનો વારો આવ્યો છે. અમુક અરજદારો ઘરેથી પાણી લઈ આવવા પણ મજબૂર બન્યા હતા. તો ઘટના બનાસકાંઠાની કે જે કાંકરેજની સરકારી કચેરીમાં પીવાના પાણીનો અભાવ જોવા મળ્યો હતો. શિયોરી મામલતદાર કચેરીમાં આરો મશીન તો મૂક્યા છે, પરંતુ આ આરો મશીન શોભાના ગાંઠિયા સમાન છે. અરજદારો જે આવે છે તે ઘરેથી પાણી લાવવા મજબૂર છે.